વાત કરીએ ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની સીડબ્લ્યુસી બેઠકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બેઠકમાં હાજર રહેનાર મહેમાનો માટે અમદાવાદની તાજ હોટલમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ તથા ઓબ્ઝર્વર્સ તાજ હોટલમાં રોકાણ કરશે. આ સાથે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સર્કિટ હાઉસમાં રોકાશે, જે માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તાજ હોટલ અને સર્કિટ હાઉસ પર એસપીજી કમાન્ડો તૈનાત રહેશે. સર્કિટ હાઉસમાં સાફ સફાઈ કરવાની સાથે જ મચ્છરો ન થાય તે માટે ફોગિંગ પણ કરવામાં આવ્યું છે. તો સીડબ્લ્યુસી બેઠકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ પણ આ બેઠકમાં હાજર રહેશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ આ બેઠક માટે ગુજરાત આવશે. કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદની તાજ હોટલની અંદર રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તો સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના માળખા ઉપર એક નજર કરીએ તો કોંગ્રેસ વર્કિંગ કમિટીના અધ્યક્ષ છે રાહુલ ગાંધી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો છે સોનિયા ગાંધી, મોતીલાલ વોરા, ડોક્ટર મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, અંબિકા સોની, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, કેસી વેણુગોપાલ, અવિનાશ પાંડે, દીપક બાબરિયા. આ ઉપરાંત આનંદ શર્મા, ઉમાન ચાંડી, તરુણ ગોગોઈ, હરીશ રાવત, સિદ્ધારમૈયા, શૈલજા કુમારી, મુકુલ વાસનિક, રઘુવીર મીણા અને તામ્રધ્વજ સાહુ પણ તેના સભ્ય છે. અભિષે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. જી ગૌરવ, જે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે, કેવી તૈયારીઓ, કેવી વ્યવસ્થા તેના માટે કરવામાં આવી રહી છે? જીલાન વાત કરીએ તો લગભગ બહુ લાંબા સમયગાળા બાદ, એટલે કે 58 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. છેલ્લે 1961માં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળતી, ત્યારબાદ પ્રથમવાર ગુજરાતમાં વર્કિંગ કમિટી બેઠક મળી રહી છે. મહત્ત્વની વાત છે કે 12 માર્ચ એટલે કે દાંડીયાત્રાના દિવસની શરૂઆતના જે સમય હતો, જે દિવસ હતો, તેને પસંદ કરવામાં આવ્યો છે. એટલે 12મી માર્ચના દિવસે જ્યારે વર્કિંગ કમિટી મળી છે, ત્યારે ગાંધીનો જે સંદેશ હતો તે આપવાનો પ્રયાસ થશે. અને સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક યોજાશે. એટલે ગાંધી અને સરદારના ગુજરાતની એક મેસેજ કોંગ્રેસ આપવા માગે છે, માટે અહીંયા વર્કિંગ કમિટીનું આયોજન થયું છે. હું બતાવવા માગી છે, સરદાર સ્મારક છે જ્યાં કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક યોજાવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સાથે ગોઠવવામાં આવ્યો છે, કારણ કે 4 એસપીજી પ્રોટેક્ટેડ સભ્યો જે છે તે કોંગ્રેસની વર્કિંગ કમિટીના મેમ્બર છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ. સીડબ્લ્યુસી માટે એક વિશેષ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જે વર્કિંગ સમિતિના સભ્યો ખરા તે સભ્યોની ચેર રાખવામાં આવી છે. જે 56 થી 60 જેટલા જે સભ્યો છે તેમને માટેની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. બીજી મહત્ત્વની વાત કે જે ડોમ તૈયાર થયો છે તેમાં ગાંધી અને સરદારના જે ફોટો છે, જે આઝાદીની લડાઈમાં જે કોંગ્રેસના નેતાઓ યોગદાન આપ્યું હતું તે ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સવારે 8-1 વાગ્યાના સુમારે એરપોર્ટ ઉપર કોંગ્રેસના જે વર્કિંગ કમિટીના સભ્યો છે તે આવશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના ત્યાંથી બસ મારફતે તેઓ સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે, જ્યાં સાબરમતી આશ્રમ ખાતે એક પ્રાર્થના સભા યોજાશે. હૃદયકુંજની સાબેજીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ત્યાંથી શાહીબાગ ખાતે આવેલા જે શહીદ સ્મારક છે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. અને શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાશે. ત્યાં સેવા સૌપ્રથમ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ કરવામાં આવશે. ત્યારબાદ સેવાદળ દ્વારા કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્યોને સલામી આપવામાં આવશે. ત્યાં ધ્વજવંદન કર્યા બાદ વર્કિંગ કમિટીની બેઠકની શરૂઆત થશે, જેમાં રાષ્ટ્રીય આર્થિક નીતિ અને વિદેશ નીતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે કઈ રીતની રણનીતિ રહેશે કોંગ્રેસની તે પર ચર્ચા કરવામાં આવશે. બેઠક પૂર્ણ થયા બાદ તમામે તમામ નેતાઓ 2 વોલ્વો બસમાં, 1 વોલ્વો બસ કે જે બુલેટ પ્રૂફ બસ હશે તેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ એ બુલેટ પ્રૂફ કારમાં, એ બુલેટ પ્રૂફ વોલ્વોમાં અડાલજના ત્રિમંદિર ખાતે પહોંચશે. અને બાકીના જે સભ્યો છે તે બીજી 1 વોલ્વો બસમાં ત્રિમંદિર ખાતે પહોંચશે, કે જ્યાં એક જય જવાન જય કિસાન જનસંકલ્પ રેલીને સંબોધન કરવામાં આવશે. ખૂબ જ મહત્ત્વનો પ્રસંગ એટલા માટે રહેશે કે પહેલો એવો પ્રસંગ હશે કે જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક જ સ્ટેજ ઉપર હશે. અને જે વાત છે તે પ્રમાણે કેટલાક જે નેતાઓ છે તે પણ આ રેલીમાં કોંગ્રેસને જોઈન કરી શકે તેમ છે. દિલન,
जी बिल्कुल आभार गौरव समग्र जानकारी आपवा माटे। तो अमदावादनी अंदर कोंग्रेस वर्किंग कमिटीनी बैठक मळवा जई रही छे त्यारे तमाम व्यवस्था अने सुरक्षानी व्यवस्था जे छे तेनी पूर्ण तैयारीओ करी लेवामां आवी छे।